નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને પગે સોજા આવતા હોય ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય કોલેસ્ટ્રોલ વધી ગયો હોય પેટની ચરબી વધી ગઈ હોય શરીરમાં વજન વધી ગયું હોય હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી ગયા હોય એ તમામ માટે હું આજે તમને એક એવો જ્યુસ બતાવ એ જ્યુસ જો તમે ઘરે બનાવીને નિયમિત પીશો મોટાભાગની બીમારીઓમાંથી તમને રાહત મળશે તો આ જ્યુસ કેવી રીતે બનાવો અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે જોઈએ આ જ્યુસને આપણે ચમત્કારિક જ્યુસ પણ કહી શકીએ કારણ કે આ જ્યુસનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાંથી દૂર થઈ શકે છે ઘણી બધી બીમારીઓમાં આપણને ખૂબ મોટી રાહત થઈ શકે છે તો જોઈએ આ જ્યુસ કેવી રીતે બનાવો આપણા શરીરમાં મેગ્નેશિયમ એ તત્વ છે એ ખૂબ મોટો ભાગ ભજવે છે તો આપણા શરીરમાં મેગ્નેશિયમ અને સોડિયમ એટલે કે મીઠું સોલ્ટ નમક આ બંનેનો રેશિયો એક ગેમ આઠ હોવો જોઈએ એટલે કે એક ટકો મીઠું અને આઠ ટકા મેગ્નેશિયમ હોવું જોઈએ પરંતુ આજકાલ તમે હું આપણે બધા વધુ પડતો એવા ખોરાક ખાઈએ છીએ કે જેના કારણે આપણા શરીરની અંદર આ રેશિયો છે એ ઉલટો થઈ ગયો છે એના કારણે સોડિયમની માત્રા વધી ગઈ છે અને મેગ્નેશિયમની જે માત્રા છે એ આપણા શરીરમાં ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે તમે જુઓ તો આજકાલ આપણે મીઠાનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ જેના કારણે શરીરમાં સોડિયમની માત્રા વધી છે અને મેગ્નેશિયમ આપણા શરીરને ઓછું મળે છે જેના કારણે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે દાખલા તરીકે પેટનું વજન વધવું ચરબી વધવી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું હાર્ટ એટેક આવવા થાઇરોડ હાઈ બીપી આવી અનેક પ્રકારની સમસ્યાઓ આપણા શરીરમાં ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ ગઈ છે તો એના માટે હું આજે તમને એક એવો ચમત્કારિક જ્યુસ બતાવું જેને ચમત્કારિક કહી શકાય કારણ કે એ જ્યુસ પીવાથી મોટાભાગની બીમારીઓમાં રાહત થાય છે અને ઘણી બધી નાની મોટી બીમારીઓ પણ એનાથી દૂર થઈ શકે છે તો આપણે જોઈએ એ જ્યુસ ક્યારે પીવો અને કેવી રીતે બનાવો એ આપણે જોઈએ નંબર એક પાલકના પાંચથી સાત પાન લેવા પણ જો તમને કિડનીની પ્રોબ્લેમ હોય પથરીની તકલીફ હોય કે તમારા શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણે વધારે હોય એવા લોકોએ પાલક કે તોદરજાના પાનનો ઉપયોગ કરવો નહીં નંબર બે સો ગ્રામ લીલા ધાણા એટલે કે કોથમી લેવાની નંબર નંબર જેટલા પાન લેવાના ગ્રામ જેટલું ગાજર તમે એની અંદર એડ કરી શકો છો નંબર ફાઈવ નાગરવેલના પાન એટલે કે આપણે જે પાન ખાવાનો ઉપયોગ કરીએ છીએ ખાવાની અંદર એ પાનના કપૂરી પાન જેને કહીએ છીએ એ નાગરવેલના બે પાન લેવાના નંબર સિક્સ ત્રણથી થી ચાર કાળા મરી તમે એની અંદર ઉમેરી શકો છો નંબર સેવન એકથી બે ગ્રામ જેટલી તજ લેવાની એટલે કે તજનો એક નાનો ટુકડો તમે એની અંદર ઉમેરી શકો છો નંબર એઇટ એકથી બે ગ્રામ જેટલા મેથીના દાણા લેવાના એટલે કે થોડાક મેથી આખા દાણા તમે એની અંદર ઉમેરી શકો છો નંબર નાઇન એની અંદર તમે ચોથા ભાગની ચમચી જેટલી હળદર ઉમેરી શકો છો જો લીલી હળદર હોય તો લીલી હળદર અથવા સૂકી હળદર હોય તો સૂકી હળદરનો પણ તમે ઉપયોગ કરી શકો છો નંબર દસ આમળા કે આમળાનો પાવડર હોય તો એ પણ તમે ચોથા ભાગની ચમચી એની અંદર ઉમેરી શકો છો તો આ બધી જ વસ્તુઓમાંથી તમારી પાસે જે કંઈ વસ્તુઓ અવેલેબલ હોય એને એક મિક્સરની અંદર પીસી દેવાની પછી એની અંદર એક ગ્લાસ પાણી નાખવાનું અને પછી એનો જે જ્યુસ બને એ જ્યુસ તમારે નિયમિત સવારે ઊઠી અને ભૂખ્યા પેટે લેવાનો છે આ જ્યુસ તમે અઠવાડિયામાં એક કે બે વખત લઈ શકો છો અને હા આ જ્યુસ તમારે દરરોજ તાજો જ બનાવીને પીવાનો છે આ જ્યુસ બનાવવા માટે જે કંઈ તમે વસ્તુઓ વાપરો છો કોથમી હોય ફુદીનો હોય એ તમામે તમામ વસ્તુઓ તમારે તાજી જ ઉપયોગ કરવાની છે એટલે કે ફ્રીજમાં મૂકેલી વસ્તુનો તો બિલકુલ ઉપયોગ કરવાનો નથી ઘણીવાર એવું થાય કે રાત્રે આપણે બધી એકસાથે વસ્તુઓ લાવી દઈએ અને પછી ફ્રીજમાં મૂકી દઈએ અને બીજા દિવસે સવારે જો તમે એ ફ્રીજમાં મૂકેલી કોથમી ફુદીનો કે લીલી હળદર એનો ઉપયોગ કરશો તો એ તમને નુકસાન કરી શકે છે કારણ કે જ્યારે આપણે ફ્રિજની અંદર વસ્તુઓ મૂકીએ છીએ ત્યારે એની અંદર સેફસી નામના ગેસની પ્રોસેસ થવાની શરૂઆત થઈ જાય છે એટલે એ વસ્તુઓ આપણને નુકસાન કરે છે એટલે શક્ય હોય ત્યાં સુધી તાજી લાવી અથવા કોથમીર હોય ફુદીનો હોય કે એવી વસ્તુને તમે વિના કપડામાં વીંટી અને એના મૂળિયા કોઈ વાટકીની અંદર મૂકી રાખશો એ લીલી જ રહેશે એ સુકાઈ નહીં જાય તો આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો પરંતુ ફ્રિજમાં મૂકેલી વસ્તુનો ઉપયોગ કરવો નહીં કારણ કે એ આપણને નુકસાન કરી શકે છે તમારે કોઈપણ પ્રકારની ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય બીપીની ડાયાબિટીસની કે ગમે તે કોઈ દવા ચાલતી હોય કે તમારા શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી હોય રોગ હોય કે તમને કોઈ તકલીફ હોય કે કોઈ વસ્તુની એલર્જી હોય તો તમારે ડૉક્ટર કે વૈધની સલાહ લીધા પછી જ આ જ્યુસ પીવો નહીં તો એની કોઈ આડઅસર થઈ શકે છે થેન્ક્સ ફોર વોચિંગ વોચિંગમાં વિડીયો થેન્ક યુ